ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં. મિત્રો, આગળ આપણે વસ્તુનું અંદાજિત માપ કેવી રીતે લેવાય છે તેની સમજ મેળવી. વેટ, આંગળી, હાથ, પગલા વગેરે એકમો વડે આપણે વસ્તુનું અંદાજિત માપ લઈ શકીએ છીએ, બરાબર ને? પરંતુ વસ્તુનું ચોક્કસ માપ લેવું હોય તો શાનો ઉપયોગ કરીએ? તમને ખબર છે, કોઈને ખબર છે? માપપટ્ટીનો ઉપયોગ કરીએ છીએ, બરાબર ને? તમારા કંપાસ બોક્સમાં છે માપપટ્ટી, છે ને? તો ચાલો, તમારા હાથમાં માપપટ્ટી લેવું જોઈએ. માપપટ્ટી લીધી દરેક જણાએ? લઈ લીધી? તો જુઓ, માપપટ્ટી લંબાઈનું ચોક્કસ માપ જાણવા માટે માપપટ્ટીનો ઉપયોગ કરીએ છીએ. શાનો ઉપયોગ કરીએ છીએ? લંબાઈનું ચોક્કસ માપ જાણવા માટે માપપટ્ટીનો ઉપયોગ કરીએ છીએ. માપપટ્ટીની બંને ધાર સુરેખ એટલે કે સીધી હોય છે. આ માપપટ્ટી જુઓ, તમારા હાથમાં છે માપપટ્ટી. તો આ માપપટ્ટીની બંને ધાર કેવી છે? સુરેખ એટલે કે સીધી છે. તો આ નાની માપપટ્ટીમાં એક બાજુ શૂન્યથી લઈને 15 સુધીના અંકો હોય છે, જે સેન્ટીમીટર દર્શાવે છે. શું દર્શાવે છે? શૂન્યથી લઈને જે 15 સુધીના અંકો છે, સેન્ટીમીટર દર્શાવે છે. અને બીજી બાજુ શૂન્યથી લઈને 6 સુધીના અંકો છે. બીજી બાજુ શૂન્યથી લઈને 6 સુધીના અંકો છે, જે ઇંચ દર્શાવે છે. શું દર્શાવે છે? ઇંચ દર્શાવે છે. આ નાની માપપટ્ટી વડે આપણે નાની નાની વસ્તુઓનું માપ લઈ શકીએ છીએ. અને જો આપણે 15 સેમી કરતાં વધારે લાંબી વસ્તુ હોય અને તેનું માપ લેવું હોય તો શાનો ઉપયોગ કરી શકીએ? શાનો ઉપયોગ કરીએ? મોટી માપપટ્ટીનો ઉપયોગ કરીએ. જુઓ, જોઈ છે તમે આ મોટી માપપટ્ટી? જોઈ છે? તમારી પાસે છે? છે. તો ચાલો, હવે મોટી માપપટ્ટીમાં જુઓ. મોટી માપપટ્ટીમાં એક બાજુ શૂન્યથી લઈને કેટલા અંકો છે? 30 અંકો છે. શું દર્શાવે છે? સેન્ટીમીટર દર્શાવે છે. અને બીજી બાજુ શૂન્યથી લઈને 12 સુધીના અંકો છે, જે શું દર્શાવે છે? ઇંચ દર્શાવે છે. તો આ મોટી માપપટ્ટી વડે આપણે પણ જુઓ, 15 સેમીથી મોટી લંબાઈ માપવા માટે કે દોરવા માટે 30 સેમીની મોટી માપપટ્ટી વપરાય છે. કેટલા સેમીની? 30 સેમીની મોટી માપપટ્ટી વપરાય છે. મિત્રો, જ્યારે તમે કોઈ પણ વસ્તુની લંબાઈ માપો છો ત્યારે માપપટ્ટીમાં શૂન્યથી તમારે શરૂઆત કરવાની છે, બરાબર? ક્યાંથી શરૂઆત કરવાની? શૂન્યના કાપા પાસેથી શરૂઆત લેવાની, શરૂઆત કરવાની છે. સમજાઈ ગયું? તો મિત્રો, 30 સેમીથી વધુ લંબાઈ માપવા માટે મિતરપટ્ટીનો ઉપયોગ થાય છે. આ મિતરપટ્ટી ઉપર શૂન્યથી 100 સુધીના અંકો લખેલા હોય છે. કેટલા અંકો લખેલા હોય છે મિતરપટ્ટી ઉપર? શૂન્યથી 100 સુધીના અંકો લખેલા હોય છે. મિતરપટ્ટી ઉપરના બે ક્રમિક અંકોનું અંતર સરખું હોય છે. બે અંક વચ્ચેનું અંતર કેવું હોય છે? સરખું હોય છે. આ અંતર 1 સેન્ટીમીટર માપનું હોય છે. બે અંકો વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર જેટલું હોય છે. તો આ મિતરપટ્ટી તમે જોઈ છે? ક્યાં જોઈ છે? જો તમારા મમ્મી કાપડની દુકાને ગયા હોય તો એ કાપડના દુકાનદાર પાસે હશે. મોટી એવી લાંબી સ્ટીલની માપપટ્ટી હશે, જેને આપણે મિતરપટ્ટી કહીએ છીએ. એ મિતરપટ્ટી ઉપર કેટલા અંકો લખેલા હોય છે? શૂન્યથી 100 સુધીના અંકો લખેલા હોય છે. તો કાપડના વેપારીઓ કાપડની લંબાઈ માપવા માટે આ મિતરપટ્ટીનો ઉપયોગ કરે છે. તો મિત્રો, તમે દરજી પાસે કપડાં સીવડાવવા ગયા હશો, ગયા છો ને? તો જ્યારે દરજી ચોક્કસ માપ લેવા માટે જે માપપટ્ટીનો ઉપયોગ કરે છે એ માપપટ્ટીને મેજર ટેપ કહેવાય છે. જોઈ છે આ મેજર ટેપ? આ મેજર ટેપ છે, બરાબર? આ મેજર ટેપનો ઉપયોગ કરે છે કોણ? દરજી. કાપડનું ચોક્કસ માપ લેવા માટે એ કપડાં સીવે છે ત્યારે એ મેજર ટેપનો ઉપયોગ કરે છે. સુથાર જ્યારે લાકડાનું માપ લે છે ચોક્કસ, ત્યારે એ પણ મેજર ટેપનો ઉપયોગ કરે છે. કડિયાઓ ઘર કે દિવાલ બનાવતી વખતે ચોક્કસ માપ લેવા માટે મેજર ટેપનો ઉપયોગ કરે છે. તો મિત્રો, તમે તમારા ગામ કે શહેરમાં રસ્તાઓ બનતા જોયા હશે, જોયા છે? તો આ રસ્તાઓ બનાવનાર કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરો પણ આવી મેજર ટેપનો ઉપયોગ કરીને ચોક્કસ માપ લઈને રસ્તાઓ કે રોડ બનાવતા હોય છે, બરાબર? એક સ્થળથી બીજા સ્થળ વચ્ચેનું અંતર કિલોમીટરમાં મપાય છે. એટલે કે એક ગામથી બીજા ગામ વચ્ચેનું અંતર કિલોમીટરમાં મપાય છે.
આમ સેન્ટીમીટર, મીટર, કિલોમીટર એ લંબાઈના એકમો છે. લંબાઈના એકમો સેન્ટીમીટર, મીટર, કિલોમીટર આ લંબાઈના એકમો છે. 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર, 1 મીટર બરાબર 1 સેન્ટીમીટર પણ કહેવાય. 1000 મીટર બરાબર 1 કિલોમીટર. સેન્ટીમીટર ને ટૂંકમાં સેમી લખાય છે, મીટર ને ટૂંકમાં મી લખાય છે, કિલોમીટર ને ટૂંકમાં કિમી લખાય છે. લંબાઈનો નાનો એકમ સેન્ટીમીટર છે, લંબાઈનો મોટો એકમ કિલોમીટર છે. લંબાઈનો નાનો એકમ સેન્ટીમીટર અને લંબાઈનો મોટો એકમ કિલોમીટર છે. સમજાઈ ગયું? નીચેના પ્રશ્નોના જવાબ લખો. આપણે અહીંયા પ્રશ્નો આપેલા છે, એના જવાબ લખવાના છે. એક નંબરનો પ્રશ્ન, માપપટ્ટી પરની નાની નાની લીટીઓ શાના માટે વપરાય છે? જે માપપટ્ટીમાં નાની નાની લીટીઓ આપેલી છે એ શાના માટે વપરાય, શાના માટે વપરાતી હશે? માપપટ્ટીમાં જે નાની નાની લીટીઓ આપી છે, નાની નાની વસ્તુઓના માપ લેવા માટે વપરાય છે. ચાલો જવાબ લખીએ. માપપટ્ટી પરની નાની નાની લીટીઓ નાની નાની વસ્તુના નાની નાની વસ્તુના માપ લેવા માટે વપરાય છે. શા માટે વપરાય છે નાની નાની લીટીઓ માપપટ્ટી પરની નાની નાની વસ્તુઓના માપ લેવા માટે વપરાય છે. બીજો પ્રશ્ન જુઓ, 10 સેમી જેટલી લાંબી વસ્તુઓના નામ લખો. 10 સેમી જેટલી લાંબી વસ્તુઓના નામ લખો. ચલો બોલો કઈ આવશે, કઈ વસ્તુ એવી છે જે 10 સેમી જેટલી લાંબી હોય? સાબુ, પછી બ્રશ, પછી બોલો આગળ શું વિચારો, શું આવશે? સ્ટેપલર. કેવું સ્ટેપલર? નાનું સ્ટેપલર, બરાબર ને? નાનું સ્ટેપલર વગેરે. જો બીજી તમને ખબર હોય તો તમે એ પણ લખી શકો છો. ત્રીજો પ્રશ્ન જુઓ, 10 અને 20 સેમી વચ્ચેની લાંબી વસ્તુઓના નામ લખો. હવે 10 અને 20 સેમી વચ્ચેની લાંબી વસ્તુઓના નામ લખવાના છે, તો એવી કઈ વસ્તુઓ છે મને જણાવો. કઈ વસ્તુ, કઈ વસ્તુ, કઈ વસ્તુ બોલો? પાણીની બોટલ, પાણીની બોટલ, પછી ચમચી, બીજું શું આવશે? મોબાઈલ ફોન, બરાબર ને? હવે જો બીજી તમને કોઈ વસ્તુના નામ આવડતા હોય તો તમે લખી શકો છો, મોબાઈલ ફોન વગેરે, બરાબર. હવે જુઓ ચોથો પ્રશ્ન, 1 સેમી કરતા ઓછી લાંબી વસ્તુઓના નામ લખો. હવે 1 સેમી કરતા ઓછી લાંબી વસ તુઓ કઈ હશે બોલો? નખ, પછી બીજું શું આવશે? નખ, પછી અનાજના દાણા આવે ને, ઘઉંનો દાણો, ચોખાનો દાણો આવે ને, કઠોળના દાણા પણ આવે, આવે ને, મગનો દાણો નહીં આવે, આવે ને? નખ, ઘઉંનો દાણો, ચોખાનો દાણો, પછી ચાલો અનાજના દાણા કીધા, કઠોળના દાણા પણ કીધા, હજુ બીજું કોઈ? તમારો જવાબ એકદમ સાચો છે, નાના નાના જીવજંતુઓ પણ આવી શકે. આપણે લખીએ, શું લખશું? કીડી, બરાબર, વગેરે. તમને બીજું કોઈ વસ્તુઓના નામ ખબર હોય તો તમે લખી શકો છો.
બરાબર નખ ગમનો દાણો કીડી વગેરે આ વસ્તુ એક સેમી કરતાં એની લંબાઈ કેવી છે ઓછી છે ફરી કહું છું જો તમને કોઈ જીવ વસ્તુના નામ આવડતા હોય તો તમે એ લખી શકો છો નીચેની વસ્તુઓની લંબાઈનું માપન કયા એકમમાં કરશો તે લખો અહીં વસ્તુના નામ આપેલા છે આ વસ્તુઓનું માપન આપણે કયા એકમમાં કરશો એ લખવાનું છે એક નંબર કંપાસ બોક્સ કયા એકમમાં કરશો સેમીમાં એટલે કે સેન્ટીમીટરમાં બરાબર તો અહીંયા લખશું આપણે સેમી બે નંબર કબાટ કયા એકમમાં બરાબર સમજી ગયા સાચો છે તમારો જવાબ કબાટનું માપન આપણે મીટરમાં કરશું બરાબર ત્રણ નંબર રબર કયા એકમમાં આવશે રબરનું માપ કયા એકમમાં લેશો સેન્ટીમીટરમાં એટલે કે સેમીમાં બરાબર છે તમારો જવાબ ચાર નંબરમાં જુઓ બે શહેરો વચ્ચેનું અંતર બે શહેર વચ્ચેનું અંતર કયા એકમમાં માપશો કિલોમીટરમાં એટલે કે કિમી લખશું બરાબર કિલોમીટરમાં આપણે ટૂંકમાં લખીએ છીએ કિમી સમજ પડી આગળ જુઓ પાંચ નંબર પપ્પાનો પેન્ટ કયા એકમમાં માપ લેશો પપ્પાના પેન્ટનો મીટરમાં તમારો જવાબ એકદમ સાચો છે સમજાઈ ગયું તમને સમજાઈ ગયું તો મિત્રો કાલે ફરી મળીશું ત્યાં સુધી આવજો